નમસ્કાર, ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. હું છું શૌનક. ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું વિશ્વ રેડિયો દિવસની. 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, રેડિયો જ્યારે વાત કરીએ ને ત્યારે આપણી આંખો સમક્ષ ઘણા બધા દ્રશ્યો આવે છે. ક્યાંય કે ગામની અંદર સરપંચના ઘરે એક રેડિયો લગાવવામાં આવ્યો હોય અને ત્યાં લાઉડસ્પીકરમાં ક્યાંય આખા ગામના લોકો ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતા હોય. રેડિયો એક મિત્ર તરીકે પણ આપણા જીવનમાં એટલો જ જોડાયેલો છે. આપણી એકલતા દૂર કરવા માટે પણ વર્ષોથી રેડિયો એક અવિભાજ્ય અંગ એ આપણી સાથે સતત ને સતત જોડાયેલું છે. બાળપણના આપણા જે સ્મરણો છે તે પણ ક્યાંક રેડિયો સાથે જોડાયેલા છે. અને જ્યારે હવેની વાત કરીએ, જે યંગસ્ટરની જ્યારે વાત કરીએ ત્યારે FM સાથે પણ રેડિયો એકદમ લાઈવ લાગતો હોય છે. ત્યારે આજે વિશ્વ રેડિયો દિવસે આપણે વાત કરીશું. એ પહેલા એક જોઈએ આપણો રિપોર્ટ. ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો ડે તરીકે ઉજવીએ છીએ. યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો હતો. રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે, અને તેથી જ તો રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે. રેડિયોના અનેક સુરીલા સ્મરણો છે. નાનપણમાં રેડિયો મોટો વૈભવ હતો. ગામમાં જેની પાસે રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભાદાર ગણાતી હતી. જેની પાસે રેડિયો હોય તેના ઠાઠ માઠ વધી જતા હતા. સવારે કોઈના ઘરે મોટેથી રેડિયો વાગતો હોય અને લોકો ભજનનો આનંદ લૂંટતા હોય. સવારે 8 થી 9 ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતા ફરમાઈશી ગીતો આજે પણ કાનમાં ગુંજે છે. હવા મહેલ કે છાયા ગીત જેવા કાર્યક્રમો સાંભળવાની મજા આવતી. રેડિયો સિલોન પણ સ્મરણ મંજુષામાં આજે પણ હેમખેમ છે. શાણાભાઈ શકરાભાઈ ભૂલ્યા ભૂલાય તેમ નથી. સાંજે રજૂ થતા પ્રાદેશિક સમાચાર તો લોકો ટોળે વળીને સાંભળતા. રેડિયો પર રજૂ થયેલા અનેક રૂપકો અને નાટકોના રસના તો અમે મોટા મોટા ઘૂંટડા ભરતા. આજે જ્યારે મન થાય ત્યારે તેને આકાશવાણીના સ્મરણ સ્ટેશન પર પેસ્ટ કરીને વારંવાર સાંભળવાનું મન થાય છે. ક્રિકેટની રનિંગ કોમેન્ટ્રી હોય કે પછી સુરીલા ફરમાઈશી ગીતો હોય, આજે પણ રેડિયો ખૂબ જ યાદ આવે છે. એમાં પણ મોબાઈલના આગમન બાદ ફરીથી જાણે રેડિયોનો પુનર્જીવન થયું હોય તેવું લાગે છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. કહી શકાય કે રેડિયો એક અવાજ જે આપણા જીવનની અંદર બહુ મહત્વ ધરાવે છે, એક અવાજ જે આપણી સાથે મિત્રતા બાંધે છે, એક અવાજ જે આપણને ક્યાંક મોટિવેટ પણ કરતું હોય છે, ને એક અવાજ જે આપણી જે ફિલિંગ્સ છે તે આપણે અવાજની સાથે પણ શેર કરતા હોઈએ છીએ. અને તેવા જ બે અવાજ આજે આપણી સાથે ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં આવેલા છે. તો આપણી સાથે છે આના પર ચર્ચા કરવા માટે યોગેશભાઈ પંડ્યા, જે આકાશવાણીની અંદર ન્યૂઝ ડિપાર્ટમેન્ટના હેડ છે, અને સાથે જ જાણીતા આરજે અદિતિ રાવલ આપણી સાથે જોડાયેલા છે. યોગેશભાઈ, અદિતિબેન, આપનું ટુ ધ પોઈન્ટમાં સ્વાગત છે. થેન્ક યુ. યોગેશભાઈ, સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે જ્યારે તમે જે આકાશવાણીમાં કામ કરો છો ત્યારે રેડિયો એ માનવ જે જીવન છે જે માનવીના સાથે કઈ રીતે સંકળાયેલું છે? જ્યારે પહેલાની જ્યારે પણ વાત કરીએ ત્યારે ગામડામાં પણ રેડિયોનું એટલું જ મહત્વ હતું ને આજે પણ એટલું જ મહત્વ છે, ત્યારે એ કઈ રીતે જોડાયેલું છે? રેડિયો એ એક બહુ ઘનિષ્ઠ સંબંધ છે. અને એ તમે વિચારો તો જે અત્યારના જે બીજા બધા મીડિયમ છે, ખાસ કરીને જે બીજા માધ્યમો છે અને જે રીતે એનો ગ્રોથ થઈ રહ્યો છે, રેડિયો એનાથી વિપરીત. એ રેડિયો ખાલી ડ્રોઈંગ રૂમ નહીં, એ આપણે લોકોના રસોડામાં કે લોકો કોઈ બગીચામાં બેઠા છે, ગાર્ડનમાં બેઠા છે કે કોઈ ફરવા ગયા છે, ગમે તે જગ્યાએ લોકો હોય છે, ટ્રેનમાં મુસાફરીમાં જાય છે, બહાર હોટલમાં છે કે કોઈ એવા રિમોટ સ્થળે છે કે જ્યાં એની એની પાસે એનું કોઈ કંપની નથી, માણસ એકલો છે, ત્યારે પણ રેડિયોનો સાથીદાર હોય છે. અને એ માણસ રેડિયો દ્વારા એનું એમ લાગે છે કે હું કોઈની સાથે કોમ્યુનિકેટ કરી શકું છું, કોઈ રેડિયો પર જે અવાજ છે એ એની સાથે સંવાદ કરી શકે છે. અને એ રીતે પોતે માત્ર સંગીત કે સમાચાર નહીં પણ ઇવન બીજી રીતે પણ એ જોડાયેલો રહી શકે છે.
અદિતિ તમને પૂછવા માંગીશ કે જ્યારે તમે એક આરજે તરીકે જ્યારે કામ કરતા હતા અને હાલ જે આકાશવાણી પણ હોય છે, જે આકાશવાણીને આરજે જે એફએમ રેડિયો છે તેનામાં તમને શું તફાવત લાગે છે? યુ મીન ટુ આસ્ક જે આકાશવાણીના રેડિયો જોકીસ છે અને પ્રાઇવેટ એફએમ સ્ટેશન્સના આરજે છે, બંને વચ્ચે શું ફરક છે? એ પણ કહી શકાય. અને જે માધ્યમ છે, જેમ કે એક ગામ જે કહી શકાય કે આકાશવાણી દરેકના હૃદય સાથે પણ એટલું જોડાયેલું હાલ પણ છે, અને એવી જ રીતે એફએમ પણ જે યંગસ્ટરને પણ એટલું જોડતું રહેલું, પણ તમને શું એમાં તફાવત લાગે છે? મને એ તફાવત લાગે છે કે હું ખાલી મારા અનુભવના આધારે કહીશ, કારણ કે બીજા બધા શહેરોની અંદર એફએમ કેવી રીતે વર્ક કરે છે કે આકાશવાણીના પ્રોગ્રામ બીજા કયા શહેરોમાં કેવી રીતે આવે છે મને ખબર નથી, પણ જ્યાં સુધી મેં એક્સપિરિયન્સ આકાશવાણીના આરજેસ જે છે એ ઠરેલ વ્યક્તિત્વ ધરાવે છે, ખૂબ ઊંડું નોલેજ ધરાવે છે, એમનો જે કદાચ પર્સનલ કનેક્ટ છે ને દરેક વ્યક્તિ સાથે એ વર્ષોથી જોડાયેલો છે, કદાચ એ જે જનરેશન છે કે એ જે લોકો છે જે આકાશવાણીના આરજેની સાથે કનેક્ટ કરી શકે છે, એ ન્યૂ એજ આરજેની સાથે કનેક્ટ ના કરી શકે, અને ન્યૂ એજ જે આરજે છે એમના માટે કદાચ આકાશવાણીની અંદર આવતા દરેક કાર્યક્રમ જે છે ને એ એમના માટે આઉટડેટેડ કહી શકાય, પણ આકાશવાણી છે તો રેડિયો જીવતો છે, કારણ કે અમદાવાદમાં તો ચલો 70 કિલોમીટર સુધી એફએમની રેન્જ હોય છે એટલે તમને એની આજુબાજુના લોકો સાંભળી શકે, પણ એક આરજે તરીકે જ્યારે હું 100 કિલોમીટર દૂર જઉં છું અને કહું કે હું રેડિયોમાં બોલું છું, તે લોકો એવું જ પૂછે છે કે આકાશવાણીમાં તમે બોલો છો, હે સમાચાર આપો છો તમે, તો આ બેને તો કમ્પેર જ ના કરી શકાય. અને હજી પણ ગુજરાતના અનેક એવા શહેરો છે કે અનેક એવા ગામડા છે જ્યાં પ્રાઇવેટ એફએમ નથી પહોંચી શક્યું કે અમારા જેવા આરજેસ નથી પહોંચી શક્યા, આકાશવાણી પહોંચ્યું છે. જી, અને યોગેશભાઈ એક પૂછવા માંગીશ કે જે આકાશવાણીની અંદર જે કદાચ મેં કહ્યું કે બાળપણના પણ સંસ્મરણ જો રેડિયો સાથે આપણા જોડાયેલા હોય છે, ત્યારે એવા કયા પ્રોગ્રામ જે આવતા હતા અને હજુ પણ આવે છે કે જે દરેક માનવીને ખબર હોય છે, દરેક વ્યક્તિને તેની સાથે તે જોડાયેલા હોય છે, તેવા તમે શેર કરવા માંગશો? એવા કોઈ પ્રોગ્રામ જે યુનિક હતા જે હજુ સુધી લોકો યાદ કરે છે? સૌરભભાઈ, તમે જે વાત કરી, આપણે અત્યારની જે પરિસ્થિતિમાં વાત કરીએ, અદિતિને હું થેન્ક્સ કહીશ કે એણે આકાશવાણી માટે જે એપ્રિશિએટ કર્યું છે. આકાશવાણી આજે પણ એ રીતે બહુ લાઈવ છે અને લોકોના હૃદય સુધી છે અને બહુ દૂર સુધી એની રીચ છે. બહુ સાચી વાત છે. ઘણા લોકો માનતા હોય છે કે રેડિયો હવે એનો અસ્ત થઈ રહ્યો છે કે યુગ હાથમાં રહ્યો છે, પણ એ જે અદિતિએ કહ્યું એ રીતે હજી પણ રેડિયો બહુ એની વ્યાપનો ઘણો વધારે છે. તમે જે સોનકભાઈ જે વાત કરી એમાં હું અત્યારે જે કહું, અત્યારે જે રેડિયો ઉપરના જે કાર્યક્રમો છે અત્યારે એમાં ખાસ કરીને મ્યુઝિક, જેમાં પ્રાઇવેટ એફએમ ચેનલ પણ સામેલ છે, સમાચાર અને એગ્રીકલ્ચરના પ્રોગ્રામ, કૃષિ એગ્રીકલ્ચરના પ્રોગ્રામ એટલે જે કૃષિના પ્રોગ્રામ છે જે આપણે દૂર દૂર સુધી ખેડૂતો સાંભળે છે, કિસાનો સાંભળે છે, એ બહુ મોસ્ટ પોપ્યુલર પ્રોગ્રામ છે. અને જે જૂની વાત તમે કરો છો, આપણા અત્યારે જે આપણે જે જે હિન્દી પિક્ચરનો જે ગોલ્ડન યુગ હતો 70s, કે જ્યારે કિશોર કુમાર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ એના ગીતો જ્યારે ટોપ ઉપર હતા, એ ટાઈમે જે બિનાકા ગીતમાલા જે ચાલતું હતું, જે રેડિયો સિલોન ઉપરથી જે અમીન સેની જે પ્રેઝન્ટ કરતા હતા, અને એને જ રેડિયો સિલોનને કાઉન્ટર કરવા માટે પછી આકાશવાણીએ વિવિધ ભારતીની શરૂઆત કરવી પડી, ખાસ કરીને ફિલ્મ મ્યુઝિકના પ્રોગ્રામ માટે. એટલે એ બિનાકા ગીત મારા આજે બધાને યાદ છે, વિવિધ ભારતીનો હવા મહેલ કાર્યક્રમ યાદ છે, રેડિયો ડ્રામા બધાને યાદ છે, રેડિયો રૂપક બધાને યાદ છે જેની કોમ્પિટિશન થતી હતી. જ્યારે ટેલિવિઝન સિરિયલની શરૂઆત થઈ એ પહેલાં રેડિયો ડ્રામાનો એક મોટો ગોલ્ડન પીરિયડ હતો, અને લોકો સાથે બેસીને તમે કહેતા હતા એ પ્રમાણે કે ગ્રુપમાં બેસીને રેડિયો ડ્રામા સાંભળતા, એના સંવાદો સાંભળતા અને ખૂબ એન્જોય કરતા હતા. એની સાથે ઘણા એવા પ્રોગ્રામ હતા કે જેમ ફરમાઈશ જે સાંભળવામાં આવતી, જે સૈનિકો માટે બહુ જ મહત્વનું છે કે ઘણીવાર જે ફરમાઈશ જે એમના ગીતો એ સાંભળવામાં આવતા હતા, શાણાભાઈ શકરાભાઈ કરીને એક ગુજરાતીનો બહુ પોપ્યુલર, ખરેખર એ બધા આપણી સાથે જોડાયેલા છે હજુ સુધી પણ, જે દરેક વ્યક્તિને જે યાદ હોય છે એ રીતનું જ એનું મહત્વ, એટલું રેડિયોનું અને આકાશવાણીનું પણ એટલું જ મહત્વ રહેલું છે. અદિતિ તમને પૂછવા માંગીશ કે તમે જ્યારે નાના હતા ત્યારે, જેમ કે જ્યારે તમે રેડિયો સાંભળતા હશો ત્યારે તમને કોઈ દિવસ એવું થયું હશે કે હું આના ઉપર લઈશ, હું કોઈ દિવસ આરજે બનીશ, અને એ કઈ રીતનું તમને ફિલિંગ, કારણ કે એ વખતે તમે સાંભળતા હશો જ્યારે શિબાકા આવતું હતું, એક જે ટોપ10 ગીતો આવતા હતા આકાશવાણી સાંભળતા હશો જ્યારે, અને એ વખતે તમને કેવી રીતે ફિલિંગ આવતી હશે કે હું પણ એકવાર આવી રીતે આરજે બનીશ? મારું જે બાળપણ હતું ને ત્યારે આકાશવાણી નહોતું, એટલે કહેવા હું એવું માંગુ છું કે મારી ઉંમર હજી એટલી વધારે નથી,
મારા બાળપણમાં આવી ગયા હતા પ્રાઇવેટ એફએમ, એટલે રેડિયોની શરૂઆત આથી 13 વર્ષ પહેલાં જે થઈ, મારા મતે 13 વર્ષ પહેલાં, એટલે કે પ્રાઇવેટ એફએમની હું વાત કરી રહી છું. અને એ મેં જે સાંભળ્યું ત્યારે હું સ્કૂલ કોલેજમાં હતી, એટલે મારું બાળપણ હિન્દી સોંગ્સ અને હિન્દી આરજેસ ને મિક્સ આરજેસ જે હતા એને સાંભળીને વીત્યું છે. અને એના પછી જ્યારે મેં આરજેસ ને સાંભળ્યા કે રેડિયો સાંભળ્યું ત્યારે મને બહુ જ નવાઈ લાગી હતી કે આ કેવું મસ્ત છે ને. અને એ વખતે ક્યુરિયોસિટી પણ હતી કે આ કેવો દેખાતો હશે કે કેવી દેખાતી હશે, આ લોકો ખરેખર શાહરુખ ખાન સાથે વાત કરતા હશે, એવું બધું જ્યારે હું સાંભળ્યું એટલે મને એમ થયું હતું કે હું મોટી થઈને એકવાર છે ને આમાં ટ્રાય તો કરીશ. અને એવું દરેકને થાય છે, આજે દરેક કોલેજને ઈચ્છા હોય છે કે આરજે બને, એટલે જ થશે કારણ કે આરજેસને સાંભળે છે. અને જ્યારે આરજેસને પોતાના ફેવરિટ સ્ટારની સાથે વાત કરતા સાંભળે કે પોતાના ફેવરિટ સોંગ્સને રેડિયો ઉપર સાંભળે, યા તો પછી વેલેન્ટાઇન્સ ડે હવે તો આવી રહ્યો છે એટલે ઘણા બધા લોકો રેડિયોનો ઉપયોગ કરતા હોય છે કહેવા માટે, પોતાની ફિલિંગ્સને એક્સપ્રેસ કરવા માટે, સોંગ્સ થ્રુ એક્સપ્રેસ કરતા હોય છે, આરજેસ થ્રુ એક્સપ્રેસ કરતા હોય છે. એમને એવું લાગે છે કે એમનો અવાજ એટલો સારો નથી, એક કામ કરો ને તમે મારી લવરને આઈ લવ યુ કહી દો ને બિહાફ ઓફ મી, એવા ઘણા બધા કિસ્સાઓ મેં કોલેજ લાઈફમાં સાંભળ્યા હતા. અને એ સાંભળીને જ પછી મેં એવું નક્કી કર્યું હતું કે જો ચાન્સ મળશે તો હું આરજે બનીશ. અને આઈ એમ હેપી કે મને 8 વર્ષ રેડિયોની ઉપર કામ કરવા મળ્યું એઝ એન આરજે. અને યોગેશભાઈ એક પૂછવા માંગીશ કે જ્યારે તમને શું લાગે છે કે જે રેડિયો, આજે મેં જેમ વાત કરી કે એક ગામનું દ્રશ્ય યાદ આવે, કોઈ સરપંચના ઘરે રેડિયો મૂક્યો હોય ને આખું ગામ જે ભેગું થાય ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવા, અને સમયાંતરે હવે કઈ ચેન્જ આવ્યો છે, તો કઈ રીતનો ચેન્જ તમને લાગે છે રેડિયોની અંદર? સોનકભાઈ, ચેન્જીસ, પરિવર્તન ઘણું બધું આવ્યું છે, ચેન્જ ઘણો આવ્યો છે, પણ એ ચેન્જને કારણે જ લોકો આજે ફરી ફરીને રેડિયોને યાદ કરે છે. જેમ કે હું રેડિયોમાં કામ કરું છું એટલે 5 જણા ઉભા હોય કે કોઈ જગ્યાએ ક્રિકેટની વાત થતી હોય તો લોકો જૂની કોમેન્ટ્રીને યાદ કરે છે, કે રેડિયો ઉપર કોમેન્ટ્રી આવતી જ્યારે જે સાંભળવાની જે મજા આવતી એ કોમેન્ટેટરને યાદ કરે છે, સુશીલ દોશીને આજે યાદ કરે છે કે સુરેશ સરૈયાને ઇંગ્લિશ કોમેન્ટ્રી યાદ કરે છે. અને એ એટલે એની જે ફીલ હતી કે એમાં શું છે કે હંમેશા આપણે હકીકત કરતાં કહેવાય છે કે હકીકત કરતાં કલ્પના એકદમ કહે ને કલરફુલ હોય છે અથવા બળવાન હોય છે કે સશક્ત હોય છે. તો તમે જે કોમેન્ટ્રી સાંભળો છો એનું આખું વિઝ્યુલાઇઝેશન તમે તમારા જે માઇન્ડમાં કરો છો એવું તમે એકચ્યુઅલ તમે મેદાન ઉપર પણ જોઈ શકવાના નથી. એટલે એ જે રેડિયોની જે ફિલિંગ હતી કે તમે ઇવન મ્યુઝિક પ્રોગ્રામ તમે કોઈ કે સારામાં સારું ગીત સાંભળતા હો તો એ ગીત સાથે તમારો સીધો લગાવ એક રેડિયોના કારણે જેટલો તમને મળી શકે છે એટલો તમને કોઈ વિઝ્યુઅલ ઇફેક્ટ તમને નથી આપી શકતું. એટલે આ ઘણા બધા ચેન્જીસ થતા માણસો રેડિયો ઉપર જાય છે. અને બીજું કે રેડિયો એક એવું મીડિયમ છે કે જે તમને તમને જરા પણ થાક નથી આપતું, કે જે આપણે ટેલિવિઝન કે બીજા કોઈ પણ મીડિયમ કે ન્યૂઝપેપર કે બીજા કોઈ પણ મીડિયમથી આપણે ઇવન આપણે કોમ્પ્યુટરમાં બેઠા હોઈએ કે નેટ ઉપર કે બીજા ન્યૂ મીડિયામાં કે સોશિયલ મીડિયામાં આપણે થાકી જઈએ છીએ, જ્યારે રેડિયોથી માણસ થાકતો નથી પણ ઉલટાનો ફ્રેશ થાય છે. એક એનામાં નવી શક્તિ આવે છે અને એક માણસ એક આમ આમ એકદમ કે કહી શકાય કે યોગેશભાઈ કે જે રેડિયો છે એક મિત્રતાની જે ખોટ છે ને એ પૂરી પાડે. ઘણી વાર મેં જોયું છે કે કદાચ તમે બસમાં પણ જો ક્યાંય બેઠા હો અથવા ટ્રેનમાં ક્યાંય જતા હો તો લોકો તો ઘણા બધા હશે પણ બધા હેન્ડ ફ્રી લઈને બેઠા જશે, એટલે મોસ્ટ ઓફ બધા રેડિયો સાંભળતા હોય એ રીતનું જ હોય, એટલે ક્યાંય એમની એકલતા પણ તે રેડિયો દૂર કરતી હોય છે. હજી તમને પૂછવા માંગીશ કે જે હાલ એફએમમાં ઘણી બધી ચેનલ આવી ગઈ છે ત્યારે કોમ્પિટિશન કઈ રીતની રહેતી હોય? અઘરો સવાલ છે, બહુ જ કોમ્પિટિશન છે. સૌથી વધારે તો હવે રેડિયો એટલું એક તો કમર્શિયલ થઈ ગયું છે કે આરજેને સ્વતંત્રતા જ નથી મળતી, એ ખુલીને જે એક્સપ્રેસ કરવા માંગે છે એ કરે એની પહેલાં તો એટલી બધી વસ્તુ આવી ગઈ હોય ને, યુ હેવ ટુ લોન્ચ ધીસ સોંગ, યુ હેવ ટુ ગો ટુ ધીસ ઇવેન્ટ, યુ હેવ ટુ ડુ ધીસ, અને આ બધું નહીં કરો તો તમે માર્કેટમાં રહેશો કેવી રીતે? આમ રેડિયો દેખાતો નથી, પણ હવે જ્યારથી સોશિયલ મીડિયા આટલું બધું એક્ટિવ થઈ ગયું છે ત્યારથી રેડિયોને જાણે એક રેસમાં લાગી ગયા છે કે બધાને દેખાવું છે ગમે તે રીતે, ભલે અમે રેડિયોમાં છીએ પણ તો પણ અમારી દરેક એક્ટિવિટી છે એ દેખાવી જોઈએ. એના લીધે ખાસ્સી એવી કોમ્પિટિશન છે, તમે કોઈ પણ સ્ટેશનમાં જોઈ લેજો એ લોકો ખૂબ મહેનત કરતા હોય છે અને સર્વાઈવ કરવું પણ બહુ જ અઘરું છે એક આરજે તરીકે કે એક પ્રોગ્રામિંગ હેડ તરીકે, કારણ કે સતત કોમ્પિટિશન છે. ડેલી બેઝ ઉપર તમારે કેટલી બધી નવી નવી વસ્તુઓ લાવવાની છે, કારણ કે તમારી તો સીધી કોમ્પિટિશન સોશિયલ મીડિયા સાથે જ થઈ રહી છે, ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ હવે તો રેડિયો છે, ઘણા બધા પ્રાઇવેટ એવા એપ્લિકેશન છે જેની અંદર તમે વગર એડવર્ટાઇઝમેન્ટ પર સોંગ સાંભળી શકો છો. સારામાં સારા બોલિવૂડના આર્ટિસ્ટે પોતાના ટોક શો ચાલુ કરી દીધા છે, તો એવાની અંદર એક લોકલ આરજે કેવી રીતે સર્વાઈવ કરશે અથવા તો એક લોકલ રેડિયો ચેનલ કેવી રીતે પોતાની બ્રાન્ડ બનાવીને રાખશે, એ બહુ ચેલેન્જિંગ જોબ છે. ડેફિનેટલી જ્યારે રેડિયો એક દરેક વ્યક્તિ સાથે જોડાયેલો છે, કદાચ એનું જે માધ્યમ છે બહુ જ મોટું માધ્યમ છે, અને ત્યારે જે લોકોની જે ફિલિંગ છે એને સમજવા માટે કોમ્પિટિશન તો એટલી જ રહેવાની, અને એ સમજવા માટેનો સતત ને સતત રેડિયો સ્ટેશન દ્વારા પણ એટલો પ્રયત્ન ચેનલો દ્વારા થતો જ હોય છે. યોગેશભાઈ તમને શું લાગે છે કે જેમ અદિતિ વાત કરી કે
ક્યાંય કે મર્યાદા પણ આવી જતી હોય છે કે જે કહેવામાં આવે છે તે જ અમારે કરવું પડે છે. તો જે વખતે જે ટીવી કે આ કોઈ માધ્યમ નતા અને ફક્ત રેડિયો જ એક સાધન હતું, એન્ટરટેનમેન્ટ ગણો કે ન્યૂઝ ગણો કંઈ પણ એમ, તો એ વખતે ત્યારે કોઈ મર્યાદા આવી નડતી હતી ખરા? જે રેડિયોમાં જે અદિતિ જે વાત કરી એ કોમ્પિટિશનની સાથે સાથે એક જે કોમર્શિયલાઇઝેશન છે કે જે માર્કેટિંગનું પ્રેશર છે એ પણ બહુ અસર કરે છે. અને એ છે ને એ તમે આમ જુઓ ને તો ક્રિએટિવિટી ઉપર વધારે અસર કરે છે. જો એટલે જ્યાં સુધી તમે એટલે ક્રિએટિવિટીનો જ ભોગ લેવાય છે કોમર્શિયલાઇઝેશન કારણે, એટલે એ બહુ સાચી વાત છે. જે એક જમાનો હતો અને એ ટાઈમે જે પ્રોડક્શન થતા હતા ત્યારે જે રેડિયો, ત્યારે આપણે રેડિયોને ઉદ્ઘોષક કહેતા હતા કે એનાઉન્સર કહેતા હતા, આજે આપણે આરજે કહીએ છીએ, સમાચાર વાચકો હતા, ન્યૂઝ રીડર્સ હતા. એ જે રેડિયો એક ફેસલેસ મીડિયા કહેવાય છે, વોઇસનું મીડિયા છે, ઓડિયો મીડિયા છે, પણ રેડિયોનો જે ફેસ છે એ ત્યારે ઉદ્ઘોષક છે કે આરજે છે કે એ રેડિયોનો ફેસ છે, કે રેડિયોની ઓળખ છે એ એના દ્વારા છે, કે લોકો જે ઓળખે છે એ રેડિયો પર જેનો વોઇસ આવે છે એને ઓળખે છે. એટલે એમાં જેટલી ક્રિએટિવિટી હશે કે એ જેટલી નવીનતા લાવી શકશે કે એ જેટલું સીધો સંવાદ એના લિસનર સાથે કરી શકશે કે લિસનર સાથે પોતે જેટલું કનેક્ટ થઈ શકશે, એટલો જ રેડિયોને રેડિયોની લોકપ્રિયતા બનાવી રાખવામાં કે રેડિયોને રેડિયોના શ્રોતાઓ સાથે આત્મીયતા બનાવી રાખવામાં એ બહુ સ્ટ્રોંગ સાબિત થશે મીડિયમ. જી યોગેશભાઈ બહુ સરસ વાત કરી. અને બીજી સાથે એક પણ પૂછવા માંગીશ કે જ્યારે જે રેડિયો છે જે લોકોની સાથે કનેક્ટ છે, જે સૌથી વધારે કદાચ કોઈ કનેક્ટ હોય તો રેડિયો સાથે અત્યારે હોય છે લોકો, ત્યારે એવા કયા પ્રયત્નો થવા જોઈએ? કારણ કે એન્ટરટેનમેન્ટ તો થતું જ હોય છે પણ એની સાથે કોઈ સારો મેસેજ પણ રેડિયો દ્વારા અપાતો હોય છે, જેમ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે મન કી બાત કરતા હોય છે એ પણ લોકો આતુરતાથી જ સાંભળતા હોય છે. તો એવા કયા હજુ પણ પ્રયત્નો થવા જોઈએ કે જે એટલી અવેરનેસ વધે? સૌરભભાઈ, હમણાં થોડી વાર પહેલાં જે અદિતિએ વાત કરી હતી, જે એણે જે ન્યૂ મીડિયાની કે ઇન્ટરનેટની કે સોશિયલ મીડિયાના જે પ્રેશરની વાત કરી હતી, એકચ્યુઅલી ઇન્ડાયરેક્ટલી જે આ બધા મીડિયા છે ને એ અત્યારે એક રેડિયોની રીચને વધુ વ્યાપક બનાવવા માટે બેનિફિશિયલ પણ છે. જેમ કે આજે દરેક રેડિયો, ખાસ કરીને ઓલ ઇન્ડિયા રેડિયોની વાત કરું જે ગવર્મેન્ટ સાથે સંકળાયેલો છે, એ દરેક તમને એ વેબસાઇટ ઉપર મળે છે, એની એપ્સ ઉપલબ્ધ છે, એના દરેક તમે એનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો કે સાંભળી શકો છો. એટલે એ સોશિયલ મીડિયા ઉપર તમે એના પેજીસ ઉપર તમે એનું લિસનિંગ કરી શકો છો, તમે જોઈ શકો છો. એટલે એની એક રીચ એની વ્યાપક બનાવી છે. બીજી તમે વાત કરી કે જે આ પ્રધાનમંત્રીએ જે મન કી બાત દ્વારા જે એક નવો સંવાદ શરૂ કર્યો છે, જે દર મહિને પ્રધાનમંત્રી રેડિયો પર વાત કરે છે, તો એનાથી જે આપણે ભારત જ્યારે આઝાદ થયું 1947માં, ત્યારે ઓલમોસ્ટ રેડિયોની રીચ આપણી લગભગ બહુ ઓછી હતી અને ખાસ એકદમ આપણી પાસે કંઈક 6 રેડિયો સ્ટેશન હતા. આજે આપણું 99% ઓલમોસ્ટ આખું 99% આપણે ઓલમોસ્ટ 100% આપણે પોપ્યુલેશનને કવર કરીએ છીએ અને મોટાભાગનો એરિયા રેડિયોના કવરેજમાં આવી જાય છે. એટલે પ્રધાનમંત્રીએ રેડિયોને બહુ સારી પોતે સંવાદ કરવા માટે એકદમ એપ્રોપ્રિએટ મીડિયમ એણે ચૂઝ કર્યું છે, કે જે છેલ્લામાં છેલ્લો વ્યક્તિ છે કે દેશનો જે રિમોટ એરિયામાં રહેતો વ્યક્તિ છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ છે એ પણ સીધો એની સાથે કનેક્ટ થઈ શકે છે. અને બીજું સોનકભાઈ, કે રેડિયો જે મીડિયમ છે એ આપણે જે હમણાં શરૂઆતમાં તમે આપણે જે માહિતી આપી કાર્યક્રમ વિશે, તો એમાં તમે કહ્યું કે આ એક ગરીબોનું માધ્યમ છે કે સસ્તું મીડિયમ છે, તો રેડિયો એ દ્રષ્ટિએ તમે જુઓ તો એક જે ખાસ કરીને આપણે કુદરતી આપત્તિઓ આવે છે એના માટે તો એકદમ સ્ટ્રોંગ મીડિયમ છે. કે રેડિયો એક એવું મીડિયમ છે કે જે ક્યારે તમે રેડિયોને તમે ગમે તેવી આપત્તિ વખતે પણ તમે થોડા જ તમે સમયમાં પાછું એને ફરીથી શરૂ કરી શકો છો અને એના દ્વારા તમે તમારો જે મેસેજ તમારે સોસાયટીને દેવો છે કે સમાજને દેવો છે, જે ભૂકંપ છે હમણાં આપણે જ્યાં ગુજરાતમાં 2001માં ભૂકંપ આવેલો ત્યારે હું ભુજમાં હતો અને એ સમયે મને યાદ છે કે અમારા જે ભુજના સ્ટેશન ઉપરથી જે સ્થાનિક સમાચાર અપાતા હતા એ ત્યારે અહીંયા મહિનાઓ સુધી છાપા બંધ હતા, ટેલિવિઝન બંધ હતા, ઇલેક્ટ્રિસિટી નહોતી, ટેલિફોન કનેક્શન ચાલુ નહોતા થયેલા. એ દરમિયાન એક એક ગામમાં એક એક રેડિયો સેટ ઉપર 100-100 માણસોના ટોળા બેસીને રેડિયો સાંભળતા હતા અને એની ઇમ્પેક્ટ એવી હતી કે રેડિયો ઉપર તમે જ ખાલી 2 લાઇન તમે એમ કહો કે આ ગામમાં કોઈ મદદ પહોંચી નથી કે આ ગામમાં કોઈ રાહત સહાય પહોંચી નથી, તો એ રેડિયો ઉપરથી એ લોકોનો અવાજ તમે આપી શકો અને સામે જે કોઈ બીજો જે સાંભળે છે મદદ આપનાર
એ ત્યાં મદદ પહોંચાડી શકતા હતા. એટલે એવું સ્ટ્રોંગ મીડિયમ છે આ, કે જે એના અમુક એવા વર્ગ છે કે જે જેની પાસે બીજું કોઈ માહિતીનું સાધન નથી, ફિશરમેન લોકો છે જે માછલી પકડવા માટે દરિયામાં જાય છે, જે બોર્ડર ઉપર જે આપણા સૈનિકો છે, જવાનો છે, કે જે ખાલી આપણા જવાનો ફોજી જવાનો માટેના ખાલી મ્યુઝિક પ્રોગ્રામ નહીં પણ એના સગાવાલાના જે પત્રો છે કે એ લોકો જે પત્રો લખે છે એના જવાબ સાંભળે છે. એટલે આ રીતે ઘણી રીતે કનેક્ટેડ હોય છે, એગ્રીકલ્ચરમાં છે, પછી આ જે કુદરતી આપત્તિમાં છે કે જરૂરતમાં લોકોને સંદેશ આપવો છે, એ રીતે બહુ એકદમ એક અનોખા પ્રકારનું મીડિયમ છે આ. અને પ્રાઇવેટ એફએમ સ્ટેશનની આપણે વાત કરીએ તો એની એટલી બધી રેન્જ નથી કે એ ધારે, તેમ છતાં પણ આ હદે લોકોની કનેક્ટ નહીં થઈ શકે એટલે અથવા તો એટલા નજીક નહીં જઈ શકે. બટ જેમ આપણે કહ્યું કે અમારા તો એફએમમાં ટ્રાફિક અપડેટ જે રીતે આવતી હોય છે કે જ્યારે અતિશય વરસાદ પડી જાય કે સમજો કે શહેરના કોઈ એક ખૂણામાં તણાવપૂર્વક સ્થિતિ છે જેના લીધે કોઈને કંઈ જ ખબર નથી પડતી, અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે, ત્યારે રેડિયો એક જ એવી વસ્તુ છે જેમાં હાયર ઓથોરિટીઝ કોલ કરે છે અમને સ્પેશિયલી અને કહે છે કે કામ કરો ને અત્યારે તમારા શોમાં બ્રોડકાસ્ટ કરો કે અહીંયાથી અહીંયા જવાનો રસ્તો બદલાયેલો છે, યા તો અહીંયાથી અહીંયા રસ્તાને ટાળવો, યા તો આ કરું, યા તો તે કરું. આ તો બહુ નાની વસ્તુ થઈ, પણ જ્યારે તાત્કાલિક કંઈક એક્શન લેવાની આવે છે શહેરમાં કે કંઈ પણ થઈ રહ્યું છે, ત્યારે કદાચ રેડિયો બહુ પાવરફુલ મીડિયમ છે. ઘણા એવા એક્ઝામ્પલ છે કે ઝાડ કપાતું અને લોકો આરજીએસને કોલ કરે છે, ઘણા એવા એક્ઝામ્પલ છે જ્યાં બસ પલટી ખાઈ ગઈ અને લોકો આરજીએસને કોલ કરે છે અને કહે છે પ્લીઝ તમે રેડિયો પર અનાઉન્સ કરો તો હાયર ઓથોરિટી સાંભળે, બીઆરટીએસમાં અમને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે તમે પ્લીઝ અમને હેલ્પ કરો. ઘણા અલગ અલગ એવા કિસ્સાઓ મેં સાંભળ્યા છે મારા રેડિયોના પાણી ભરાય છે, એ વખતે તો ચાર ચાર કલાક સુધી મને એવું જ લાગે કે હું ખાલી અપડેટ જ આપ્યા કરું છું, ચાર કલાક મારો શો શું છે તો ટ્રાફિક અપડેટ છે, પણ એ વખતે એન્ડ ઓફ ધ શો એવું લાગે કે તમે કંઈક સારું કામ કર્યું છે. અને સ્પેશિયલી જેટલા લોકો ડિપ્રેશનમાં હોય છે ને, આ બહુ ઓછા લોકોને ખબર હશે, એક જે જોઈ નથી શકતા એ અને એક જેમનું દુઃખ આપણે નથી જોઈ શકતા, અને આ બે વ્યક્તિઓ માટે રેડિયો એટલે એમના જીવનનું અભિન્ન અંગ છે, એમના માટે આરજીએસ એટલે એમના બેસ્ટ ફ્રેન્ડ છે. કેટલા એવા લોકો હશે જેમને કદાચ એમ થતું હશે કે હવે જિંદગી જો કંઈ રહ્યું નથી ને, એ આરજીએસની વાતોથી મોટિવેટ થાય છે યા તો ગીતો સાંભળીને ફ્રેશ થાય છે. અને એટલી જ વિશ્વસનીયતા પણ રેડિયો ઉપર લોકોની હોય છે, એટલો જ વિશ્વાસ હોય છે કે કોઈ પણ માહિતી જે રેડિયોમાં હશે એ વિશ્વાસપાત્ર હશે, તે પણ એટલો વિશ્વાસ ઊભો થાય છે. અદિતિ, તમે પૂછવા માંગીશ કે જ્યારે રેડિયોમાં જ્યારે વાત કરીએ, જ્યારે આપણે કામ, તમે રેડિયોમાં જેમ કામ કરો છો તો ભાષાને મહત્વ આપવું જોઈએ કે બોલીને, એટલે કે ભાષા પર પ્રભુત્વ મહત્વનું છે કે બોલી એક સ્ટાઇલ હોય છે જે હાલ જે આરજેમાં હોય, તો તમને શું લાગે? બંને બહુ જ મહત્વના છે. તમારી ભાષા બહુ જ સરસ હશે પણ તમારી પાસે સ્ટાઇલ નહીં હોય તો તમે કયા શબ્દોથી કેવી રીતે વર્ણવશો, અને તમારી સ્ટાઇલ બહુ જ સરસ છે પણ તમારી પાસે ભંડોળ જ નથી, શબ્દ ભંડોળ નથી, તો તમે કેવી રીતે એક્સપ્રેસ કરશો? મારામાં એ બંને વસ્તુની કદાચ કમી છે. જ્યારે મારી પાસે સારી સ્ટાઇલ હોય છે તો મારી પાસે શબ્દો ખૂટી પડે છે, અને શબ્દો સારા હોય છે તો ઘણી બધી વાર હું કન્ફ્યુઝ થઈ જતી કે કેવી રીતે એક્સપ્રેસ કરું. તો આ બંને વસ્તુ બહુ જ જરૂરી છે આજના જમાનામાં જો તમારે રેડિયો જોકી બનવું હોય. સોનકભાઈ, આ જે તમે તમારો જો ક્વેશ્ચન હતો એમાં રેડિયો માટે એટલે ટૂંક ભાષા અને તમે જે કીધું બોલી સ્ટાઇલ હોય જે બોલવાની, હા, એટલે એકચ્યુઅલી રેડિયોની આખી ભાષા જ અલગ છે. એ આ બંનેનું મિક્સ છે કે એ રેડિયો ઇઝ એ મીડિયમ ઓફ સ્પોકન લેંગ્વેજ, કે તમે જે તમે મારી સાથે વાત કરો છો એવી જ રીતે તમારે તમારા લિસનર સાથે વાત કરવાની છે. એટલે તમે જેટલું તમે સારી રીતે વાત કરી શકશો, તમે જેટલું આમ તમે ઇન્ટિમસીથી વાત કરી શકશો, એટલા જ તમે પોપ્યુલર આરજે છો અને એટલા જ તમે પોપ્યુલર તમારા રેડિયો તમારા મીડિયામાં તમે પોપ્યુલર છો, તમારા મીડિયામાં તમારી માસ્ટરી છે. એટલે કહી શકાય યોગેશભાઈ જે બોલી છે બરાબર, ધારો કે આકાશવાણી છે તો આકાશવાણીની અંદર ફાસ્ટ નહીં જ ચાલે, એનું એક સ્થાન જે છે એ કદાચ એની વિશ્વસનીયતા પણ એટલી છે ને એના પર ભાષા પર પણ એટલું જ પ્રભુત્વ હોવું જોઈએ. જ્યારે આ જે કહી શકાય કે એફએમ રેડિયો છે તો એફએમ રેડિયોમાં એન્ટરટેઇન કરવાના છે લોકોને, ત્યાં મનોરંજન આપવાનું પણ છે, તો ત્યાં જે એમની ભાષા છે એમની ભાષામાં પણ આપણે વાત કરવી પડશે, બરાબર ને? તો એક બંને તમને મને એક રિક્વેસ્ટ છે કે તમે તમારી સ્ટાઇલમાં, જેમ કે આકાશવાણીમાં છે અને એક એફએમ, તો તમારી સ્ટાઇલમાં કંઈક આજે જ્યારે વિશ્વ રેડિયો દિવસ છે તો આપણા જે દર્શક મિત્રો છે તેમને કઈ રીતે સંદેશો આપશો? એક જો તમારી બંનેની સ્ટાઇલમાં અલગ અલગ રીતે તમે આપશો તો ગમશે. યોગેશભાઈ, આરજે અદિતિ છે તો માઇક્રોફોન ઉપર એ વધારે જતી હોય એટલે એપ્રોપ્રિએટ જ રહેશે. મેં રેડિયો છોડી દીધું છે મને 2 વર્ષ થયા, મેં 8 વર્ષ રેડિયો કર્યું, દેટ્સ ઇટ. પણ આકાશવાણીની રીતે કામ કરું ને, હું આકાશવાણીની રીતે બોલીને ટ્રાય કરું ને તમે એફએમ પ્રાઇવેટ એફએમની રીતે બોલીને ટ્રાય કરો. હા,
બહુ અઘરું છે મારા માટે. મારા માટે પણ ધીરે બોલવું એટલું જ અઘરું છે. એટલે એટલે મારો એક એક્સપિરિયન્સ છે કે હું કોઈ પણ જગ્યાએ જાઉં છું ને, એટલે ઘણા મિત્રો આપણને બીજી રીતે એડ્રેસ કરતા હોય છે. ઘણી વખત એમ જોવે તો મને જોઈને એમ બોલે, એ આકાશવાણી હે. એટલે જનરલી આપણે દિલ્હીના સમાચાર સાંભળતા હોય તો આપણે સાંભળતા હોય છે કે એ આકાશવાણી હે, હવે આપ યોગેશ પંડ્યા છે સમાચાર સુનીએ. અથવા જે આપણે પ્રાદેશિક સમાચાર છે, જે આપણા ગુજરાતીના બહુ પોપ્યુલર ન્યૂઝ રીડર થઈ ગયા, અને જેના આપણે જે આપણે જીપીએસસીમાં જેનો ક્વેશ્ચન પણ પૂછાયો હતો, એ લેમ્યુલ હેરી, જે ગુજરાતીના પ્રાદેશિક ન્યૂઝના બહુ પોપ્યુલર ન્યૂઝ રીડર હતા. અને એના આપણે આપણી જે રીતે લાઈન હોય છે એ સમયે આપણે ગુજરાતના જેટલા સ્ટેશન હતા બધાના નામ બોલતા હતા કે આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, પ્રાદેશિક સમાચાર યોગેશ પંડ્યા વાંચે છે. સમયની મર્યાદા છે, પરંતુ કહી શકાય કે જ્યારે રેડિયો વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે અમારી સાથે જે તમે વાત કરી, તમારી જે અનુભવો શેર કર્યા તે બદલ તમને બંનેને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. કહી શકાય કે આજે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે રેડિયો એક એવું અવિભાજ્ય અંગ છે આપણી સાથે, જે સતત ને સતત આપણી સાથે રહે છે, એક મિત્રતાની ગરજ સારે છે. અને રેડિયો જે આપણને મોટિવેટ કરે છે, રેડિયો જે આપણની આપણી સાથે ક્યાંક કોઈ સરસ માહિતી આપે છે, આપણને મનોરંજન કરે છે. અને આજે જ્યારે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે કહી શકાય કે રેડિયો એ આગામી દિવસોમાં પણ ભવિષ્યમાં પણ આપણી સાથે જ રહે અને આપણી આપણને આટલું સતત ને સતત મનોરંજન આપે તેવી આશા રાખીએ. ટુ ધ પોઈન્ટમાં હાલ આટલું જ, મને રજા આપશો. નમસ્કાર.